ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના ધ ડિવાઇન વોટર પાર્ક એન્ડ રિઝોર્ટમાં. તો જોઈ લો, મારી પાછળ આ છે પાર્કિંગ પ્લેસ અને હું અત્યારે છું પાર્કિંગ સ્પોટમાં. અત્યારે આપણે જશું અંદર વોટર પાર્કની અંદર. હું તમને કહીશ ટિકિટ પ્રાઇસ, કોસ્ટ્યુમ ચાર્જીસ, લોકરનો ચાર્જીસ, ફૂડ ચાર્જીસ, તમામ ડિટેલ્સ. તો ચાલો જઈએ અંદર ડિવાઇન વોટર પાર્ક એન્ડ રિઝોર્ટમાં અને જોઈએ કે ત્યાં કેવી કેવી વસ્તુ છે. હા તો મિત્રો, અત્યારે આપણે છીએ ચેન્જિંગ રૂમમાં. જેવી રીતે જોઈ શકો છો, આ મેં કપડાં બપડાને બધું ચેન્જ કરી લીધું છે. તો હું તમને અહીંના ટિકિટ પ્રાઇસીસ જણાવી દઉં. તો અહીંના વોટર પાર્કની એન્ટ્રી ટિકિટ છે 400 રૂપિયા, કોસ્ટ્યુમના ચાર્જીસ છે 200 રૂપિયા, 100 રૂપિયા ડિપોઝિટ, 100 રૂપિયા ચાર્જીસ, લોકરના ચાર્જીસ છે 200 રૂપિયા, 100 રૂપિયા ડિપોઝિટ, 100 રૂપિયા ચાર્જીસ. જો તમારે લંચ લેવું હોય તો લંચનો ચાર્જીસ છે 225 રૂપિયા. તો ચાલો હવે ટાઈમનો વેસ્ટ ન કરતા સીધે સીધા જઈએ વોટર પાર્કની અંદર અને હું તમને ત્યાં જઈને દેખાડું કે અંદર કઈ કઈ વસ્તુ છે. હા તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ડીવન વોટર પાર્ક એન્ડ રિઝોર્ટની અંદર ટોપ ઓફ ધ ફ્લોર. જોઈ લો, મારી પાછળ આ છે ટોપ ઓફ ધ ફ્લોર અને પાછળ છે ને ટોટલ 4 રાઇડ છે. હવે આપણે શું કરશું, હવે આપણે એક એક રાઇડમાં જઈશું, એક એક રાઇડમાં જઈ અને જોઈએ કે અહીંથી વ્યૂ અને લોકેશન કેવું આવે છે, રાઇડની મજા કેવી છે. તો ચાલો જઈએ એક એક રાઇડમાં અને જોઈએ કેવી મજા આવે છે અહીંયા. હા તો મિત્રો, આપણે અહીંથી જઈએ છીએ કિડ સેક્શન ની અંદર, પણ એની પહેલા જો અહીંયા છે ને ફાઉન્ટેન આપેલો છે, એ ફાઉન્ટેન જોઈ લઈએ આપણે સરસ મજાનું. આ ફાઉન્ટેન ની અંદર જઈએ આપણે, જોઈ લો આપણે ફાઉન્ટેન ની અંદર આવી ગયા છે. ફાઉન્ટેન ની અંદર થી જોઈ લો આ ચારે બાજુનો ફાઉન્ટેન નો નજારો કેવો સરસ મજાનો છે. બરાબર, રેડી? હવે જઈએ છીએ પાછા આપણે ઉપર કિડ સેક્શન માં અને જોઈએ ત્યાં કેવી બધી રાઈડો છે. બરાબર, ઉપરથી આવી રીતે ફુવારા નીકળે છે જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે. હવે જાય છીએ આપણે, જોઈએ અંદર કિડ સેક્શન કેવું છે. તો આપણે ચડી ગયા છીએ અહીંથી ગયા ઉપર, એટલે અહીંયા પણ ફુવારો આવે છે પાછો. રેડી? અહીંયા જો નાની નાની બે રાઈડ ચાલેલી છે કિડ્સની, અહીંયા ઉપર પણ છે. જો આ ઉપરથી ડોલ પડે છે એ છે, બરાબર. એના સિવાય જો અહીંયા બીજી બે રાઈડ પણ હશે, આ એક રાઈડ પણ છે. રેડી? આ એક રાઈડ પણ છે અહીંયા. હવે જો આપણે આ સાઈડ ઉપર જઈએ, અહીંયા જો અહીંયા પણ ઉપર ફુવારો છે આખી સાઈડ, આપણે ઉપર જઈને જોઈએ કે અહીંયા ઉપર કેવું છે. જોયું, હવે આપણે અહીંથી નીચે જઈએ, અહીંયા પણ ફુવારો વળે છે આપણી પાસે. અહીંયા એક નાની કરી અમથી રાઈડ છે, અહીંથી આપણે ઉપર બે જઈએ, કિડ સેક્શનમાં ઉપર રાઈડ છે. અહીંયા પણ બે એક રાઈડ હતી કે આ સાઈડ, જોઈ લો એક સરસ મજાની રાઈડ. હવે આપણે ટોપમાં આવી ગયા છીએ ઉપર, જોઈએ અહીંથી તમને હાઈવે નો નજારો દેખાશે. આ સાઈડ છે હાઈવે, બરાબર. જો દેખાશે તમને હાઈવે નો નજારો. હવે અહીંથી આપણે જોઈએ, હવે ઉપર જઈએ અહીંયા
ઉપર જાય છે, અહીંયા પણ એક રાઈડ છે. જો અહીંથી જે નજારો આવશે ને ઉત્તરાખંડનો, ખબર જ આવશે. જોઈ લો, થઈ જાય સરસ મજાનો નજારો. ફિફ્થ સેક્શન ની અંદર થી આ એક મોટી રાઈડ અહીંયા રાખેલી છે. વેવ પુલ પણ સાથે સાથે ચાલુ છે અહીંયા, જેને વેવ પુલ માં નાવું હોય એને. જોઈ લો આ સરસ મજાનો નજારો. હા તો મિત્રો, અત્યારે આપણે છીએ લેઝી ક્રેઝી રિવરમાં, જે આપણે અહીંયા આવેલી છે તો ડિવાઇન વોટર રિસોર્ટની અંદર. તો જોઈ લો કેવો સરસ મજાનો નજારો છે, બરાબર. જોઈ લો આપણે લેઝી ક્રેઝી રિવરનો આનંદ ઉડાવી રહીએ છીએ. હા તો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 4 અને હવે ટાઈમ થઈ ગયો છે રેઇન ડાન્સ નો. તો ચાલો હવે જઈએ આપણે રેઇન ડાન્સ માં, અને રેઇન ડાન્સ માં જઈ જોઈને કેવો માહોલ છે. ધ ડિવાઇન વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, મને એની બધી વસ્તુ સારી લાગી, પણ એક વસ્તુ છે ને એ બહુ ખરાબ છે, કે જે બપોરના છે ને 1 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી જે બધી રાઇડ બંધ રહી છે ને એ બહુ ખરાબ છે. પ્લસમાં એનું મેનેજમેન્ટ પણ બહુ ખરાબ છે, કેમ કે છે ને તમે અલગ અલગ રાઇડ્સમાં જાઓ ને ત્યારે પબ્લિક એકી સાથે ગેધર થઈ જાય છે, અને બહુ જ ટ્રાફિક થઈ જાય છે, એટલે રાઇડમાં તમારો વારો નથી આવતો. એટલે આ બધી વસ્તુનું ધ્યાન છે ને એની મેનેજમેન્ટે રાખવું જોઈએ ધ ડિવાઇન વોટર પાર્ક એન્ડ રિસોર્ટ. બાકી વોટર પાર્ક તો સારો જ છે, ટોટલ 3 સ્વિમિંગ પુલ છે, તમને અહીંયા આવવાની મજા આવશે, નાહવા બાવાની બહુ મજા આવશે. તો વિઝિટ કરજો, અને જે મેનેજમેન્ટ જો જોતું હોય તો આ બધી વસ્તુનું ધ્યાન રાખજો, અને કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ બીસી વ્લોગ્સ. આવી જ રીતે ઉનાળામાં આપણા વોટર પાર્કના વિડીયો આવતા રહેશે. બાય બાય.